નમસ્કાર મિત્રો હું રૂપેશ વકાણી યુટ્યુબના માધ્યમથી આજે ઉલટ કંબલની ઓળખાણ અને તેના ઔષધિ ઉપયોગ બતાવી રહ્યો છું ઉલટ કંબલનું બોટાનિકલ નામ એમ્રોમાં ઓગસ્ટા છે અંગ્રેજી નામ તેનું ડેવિલ કોટન છે સંસ્કૃતમાં તેને પિશાસ કાપચી કહેવામાં આવે છે ગુજરાતીમાં ઉલટ કંબલ ઋતુમતી વગેરે નામોથી ઓળખવામાં આવે છે ઉલટ કમ્બલના પાન પહોળા મોટા અને દેખાવમાં ભીંડાના પાનને મળતા આવે છે તેના ફૂલ લાલ કલરના અને જમીન બાજુ લટકતા હોય છે તેના ફળ કાળા કલરના અને પાંચ ખંડવાળા હોય છે અને તેમાં કપાસની જેમ રૂ હોય છે અને રૂને અડવાથી ખૂબ જ ખંજવાળ આવે છે આથી તેને ડેવિલ કોટન પિશાસ કાપચી વગેરે નામોથી ઓળખવામાં આવે છે તાંત્રિક શાસ્ત્રમાં પણ ઉલટ કંબલના ફળનો ઉપયોગ થાય છે તેના ફળમાંથી બનાવેલ તોરણ ઘરના દરવાજામાં બાંધવાથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશતી નથી ઉલટ કંબલનો ઔષધિ ઉપયોગ જોઈએ તો તેની પ્રકૃતિ તીખી અને કડવી છે સ્ત્રી રોગ માટે તે રામબાણ ઔષધિ છે સ્ત્રી રોગની ઘણી બધી દવાઓ બનાવવા માટે ઉલટ કંબલનો ઉપયોગ થાય છે સ્ત્રીની માનસિક અને શારીરિક તંદુરસ્તી માસિકની નિયમિતતાઓ પર આધાર રાખે છે માસિકની અનિયમિતતા માસિકનો દુખાવો ખૂબ જ વધારે કે ખૂબ જ ઓછું બ્લીડિંગ ગર્ભાશયની બીમારીઓ ગર્ભાશયની કમજોરીને કારણે બાળક ન થવું માસિકના સમયે પગ અને કમરનો દુખાવો તે દરેક રોગ માટે ઉલટ કંબલ ખૂબ જ ઉપયોગી ઔષધિ વનસ્પતિ છે આથી તેનું એક નામ ઋતુમતી પણ છે હવે તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેના માટે માસિકની અનિયમિતતા કે દુખાવાને દૂર કરવા માટે માસિકના બે ત્રણ દિવસ પહેલાં અને પછી ઉલટ કંબલના મૂળની છાલનો રસ એક ચમચી મધ સાથે સેવન કરવાથી દુખાવાને લગતા અને અનિયમિતતાને લગતા દરેક રોગ દૂર થાય છે મૂળની છાલના રસની જગ્યાએ મૂળની છાલનો પાવડર પણ ઉપયોગ કરી શકાય છે પાવડર એકથી બે ગ્રામ ઉપયોગમાં લેવો ગર્ભાશયના રોગને કારણે બાળક ન થતું હોય તો ઉલટ કંબલના મૂળની છાલનો પાવડર ત્રણથી ચાર ગ્રામ તેમાં એક ગ્રામ મરીનો પાવડર મિક્સ કરી માસિક સમયના સાત દિવસ પહેલાં અને સાત દિવસ પછી ત્રણથી ચાર મહિના સેવન કરવાથી ચોક્કસ બાળક થાય છે તેવું બંગાળના એક વૈદરાજે કહેલું છે આ ઉપરાંત માથાના દુખાવામાં ઉલટ કંબલના પાનનો લેપ લગાડવાથી માથાનો દુખાવો મટે છે તો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો દરેક મિત્રોને શેર કરો અને આવી જ ઉપયોગી વનસ્પતિની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર